મોરબી ખાતે આજરોજ શ્રાવણ માસનો ધર્મમય માહોલમાં શરૂઆત. આજથી 30 દિવસની ભગવાન શંકરની કથાનું આયોજન, ગાયનું પૂજન અને શિવલિંગની જળાભિષેક સાથે કથાની શુભ શરૂઆત કરવામાં આવી. મોરબીમાં શ્રાવણ માસનો ભક્તિભાવ અને પૂજા અર્ચનાથી શરૂઆત થઈ છે, ત્યારે બોળાશંકર ભગવાનની 30 દિવસની કથાનું પણ આયોજન થયું છે, જેમાં 125,000 રુદ્રાક્ષની પૂજન પણ કરવામાં આવે છે. શ્રાવણ માસ એટલે તહેવારોનો માસ ગણાય છે. દશામાના વ્રત શરૂ થઈ ગયા છે, તેમજ આ માસમાં ભાઈઓ બહેનો પવિત્ર પ્રેમનો પણ તહેવાર એટલે કે રક્ષાબંધન, ચિત્રસાતમ અને કનૈયાનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમી જેવા તહેવારો પણ આવે છે. આ વખતના શ્રાવણ માસમાં 5મો સોમવાર છે, શરૂઆતમાં સોમવારથી જ છે અને પૂર્ણ પણ સોમવારથી જ થાય છે. મોરબીના કન્યા છાત્રા રોડ ઉપર બાયપાસ પાસે આવેલા સરદાર નગર સહિતની 6 સોસાયટી એક સમ કરીને ભગવાન શંકરની 30 દિવસની શિવકથાનું આયોજન કર્યું છે, જેમાં આજે શરૂઆત થઈ છે અને તે સમયે નકલંક મંદિરના મહંત દામજી ભગત ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જેમણે શંકર પાર્વતીની મહિમા વિસ્તારથી વર્ણવ્યો હતો. એકંદરે શ્રાવણ માસ એટલે ભગવાન શિવની પૂજાનો માસ અને માનીએ તો લોકો હાલ શિવભક્તિમાં જોડાયા છે, જેમાં દરેક સોસાયટીના લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે જોરદાર શિવના જયઘોષ કરીને કાર્યક્રમનો પૂર્ણ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર શ્રીકાંત પટેલ, મોરબી, વાત્સલ્ય સમાચાર. હજી પહેલો દિવસ છે, આપણે આજથી આખા મહિનો આ 125,000 રુદ્રાક્ષ શિવલિંગ જે અહીંયા નિર્માણ કરવામાં આવ્યું છે એની પૂજા અર્ચના કરવાની છે. ઓમ ત્ર્યંબકં ગજાનન